નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના 50 જેટલા એમસીક્યુ જોવાના છીએ. તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો દોસ્તો, પહેલો પ્રશ્ન જોઈશું. દરિયાએ જલ પરાગિત વનસ્પતિના ઉદાહરણ આપો. તો મિત્રો, એમાં જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી. એમાં જોટેરા અને હાઇડ્રિલા આ બંને વનસ્પતિ છે તે જલ પરાગિત વનસ્પતિ છે. ચાલો પ્રશ્ન નંબર બે જોઈશું. ગુજરાત રાજ્યનું સૌપ્રથમ વન્યજીવ અભયારણ્ય કયું છે? તો ગુજરાત રાજ્યનું સૌપ્રથમ જે વન્યજીવ અભયારણ્ય બન્યું હતું એ છે ઓપ્શન ડી, ગીર વન્યજીવ અભયારણ્ય. ચાલો તો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું. વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો જે આ વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય છે તે ઓપ્શન એ, બિહાર રાજ્યમાં આવેલું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પ્રશ્ન નંબર ચાર. કાંપની જમીન ભારતની જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે? તો ભારતની અંદર કાંપની જમીન છે તે ઓપ્શન સી, 43% જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે. ચાલો પ્રશ્ન નંબર પાંચ. ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી કેટલા સમયમાં જીવતતા ગુમાવે છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી, 30 મિનિટ પછી. ચાલો પ્રશ્ન નંબર છ જોઈશું. બોમ્બે નેચરલ હિસ્ટ્રીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જે બોમ્બે નેચરલ હિસ્ટ્રી નામની જે સંસ્થા છે તેની સ્થાપના ઓપ્શન બી, 1983 કરવામાં આવી હતી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વાતાવરણીય ભેજનું પ્રમાણ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો વાતાવરણીય ભેજનું પ્રમાણ સૌથી વધુ ઓપ્શન બી, વિષુવવૃત્ત રેખા પર જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર આઠ જોઈશું. અથાવણની ક્રિયામાં ખીરામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો અથાવણની ક્રિયામાં ખીરામાં ઓપ્શન સી, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ચાલો પ્રશ્ન નંબર નવ. સ્વપોષી વાતાવરણના નાઇટ્રોજનને સ્થાપિત કરતો સૂક્ષ્મ જીવ કયો છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. એના બીના એસિલોટેરિયા અને નોસ્ટોક, આ ત્રણે ત્રણ આવશે એટલે ઓપ્શન ડી, આપેલ તમામ એ આપણો સાચો જવાબ થશે. ચાલો તો પ્રશ્ન નંબર દસ જોઈશું. ભારતમાં નીચેનામાંથી કયા ઉદ્યોગ ક્ષેત્રમાં પાણીનો મહત્તમ વપરાશ થાય છે? તો ઓપ્શન ડી, થર્મલ પાવર જે ઉદ્યોગ ક્ષેત્ર હોય છે તેમાં પાણીનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. ચાલો તો પ્રશ્ન નંબર અગિયાર જોઈશું. નદીમાં નદી પ્રદૂષણ અને તેમાં ઓગળેલા ખાલી જગ્યાની માત્રાના આધારે માપવામાં આવે છે? તો જે નદી હોય છે તેમાં નદી પ્રદૂષણ ઓપ્શન સી, તેની અંદર જે ઓક્સિજનની માત્રા હોય છે તેના આધારે માપવામાં આવે છે. ચાલો તો પ્રશ્ન નંબર બાર. દક્ષિણ કાવેરી વન્યજીવ અભયારણ્ય તમિલનાડુનું કેટલામું અભયારણ્ય બન્યું છે? તો જે આ દક્ષિણ કાવેરી વન્યજીવ અભયારણ્ય જે તમિલનાડુમાં આવેલું છે તે તમિલનાડુનું ઓપ્શન સી, 17મું અભયારણ્ય બન્યું છે. પ્રશ્ન નંબર તેર. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે કે CCPI માં ભારતનો ક્રમ કેટલામો છે? તો જે આ CCPI છે તેમાં ભારતનો ક્રમ ઓપ્શન ડી, 8મો છે. ચાલો તો પ્રશ્ન નંબર ચૌદ જોઈશું. વિશ્વના સૌથી મોટા દરિયાઈ કાચબાનો અશ્મિ ક્યાંથી મળી આવ્યો છે? તો વિશ્વના સૌથી મોટા દરિયાઈ કાચબીનો જે અશ્મિ છે તે ઓપ્શન એ, સ્પેનમાંથી મળી આવેલ છે. ચાલો તો પ્રશ્ન નંબર પંદર જોઈશું. કયા રાજ્યના મહાવતોને હાથીઓના વૈજ્ઞાનિક ઢબે સાર સંભાળ રાખવાની તાલીમ માટે થાઈલેન્ડ મોકલવામાં આવશે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી, તમિલનાડુ. ચાલો પ્રશ્ન નંબર સોળ. ઘોડખર અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો જે ઘોડખર અભયારણ્ય છે જે કચ્છમાં આવેલું છે તેની સ્થાપના ઓપ્શન એ, વર્ષ 1973 થઈ હતી. ચાલો તો પ્રશ્ન નંબર સત્તર જોઈશું. ઓઝોન સ્તર કયા આવરણમાં આવેલું છે? તો જે ઓઝોન સ્તર છે તે ઓપ્શન બી, સમતાપ આવરણમાં આવેલું હોય છે. પ્રશ્ન નંબર અઢાર જોઈશું. નીચેના પૈકી કયા કોરલ રીફના પ્રકાર છે? તો ઓપ્શન ડી, આપેલ તમામ. ફિશિંગ રિક્સ, બેરિયર રિક્સ, રીફ્સ અને
એટોલ્સ આ ત્રણેય કોરલ રીફના પ્રકાર છે. ચાલો તો પ્રશ્ન નંબર 19 જોઈશું. ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ વન વિસ્તારમાં ઘટાડો ધરાવતા રાજ્યોમાં સૌથી વધારે ઘટાડો કયા રાજ્યમાં થયો છે? તો સૌથી વધુ ઘટાડો ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં નોંધાયો છે. ચાલો પ્રશ્ન નંબર 20 જોઈશું. નીચેના પૈકી કયું અથવા કયા મિશનનો જળવાયુ પરિવર્તન પરના રાષ્ટ્રીય મિશનમાં સમાવેશ થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. રાષ્ટ્રીય સૌર મિશન, રાષ્ટ્રીય જળ મિશન અને રાષ્ટ્રીય હરિત મિશન આ ત્રણેયનો સમાવેશ થાય છે. ચાલો પ્રશ્ન નંબર 21 જોઈશું. ભારતનું પ્રથમ નેશનલ સેન્ટર ફોર મરીન બાયોડાયવર્સિટી એટલે કે NCMB કયા શહેરમાં આવેલું છે? તો જે આ નેશનલ સેન્ટર ફોર મરીન બાયોડાયવર્સિટી છે તે ઓપ્શન એ જામનગર જિલ્લામાં આવેલું છે. ચાલો પ્રશ્ન નંબર 22 જોઈશું. કોલેરુ સરોવર રામસર સાઇટ નીચેના પૈકી કયા રાજ્યમાં આવેલ છે? તો જે આ કોલેરુ સરોવર રામસર સાઇટ છે તે ઓપ્શન બી આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન નંબર 23, રુદ્રસાગર સરોવર કયા રાજ્યમાં આવેલ છે? તો રુદ્રસાગર સરોવર છે તે ઓપ્શન એ ત્રિપુરા રાજ્યમાં આવેલું છે. ચાલો પ્રશ્ન નંબર 24 જોઈશું. ટ્રાફિકના સંદર્ભમાં નીચે પૈકી શું સાચું છે? તો ઓપ્શન સી એ અને બી બંને સાચા છે. પહેલું વિધાન જોઈએ તો વાઇલ્ડ લાઇફ ટ્રેડ મોનિટરિંગ નેટવર્ક વન્યજીવ વેપાર પર કામ કરતી સંસ્થા છે અને તે એક બિન સરકારી સંગઠન છે, માટે ઓપ્શન સી એ અને બી બંને વિધાનો સાચા છે. ચાલો પ્રશ્ન નંબર 25 જોઈશું. ઘરિયાળ મગર નીચે પૈકી કઈ નદીમાં જોવા મળે છે? તો જે ઘરિયાળ મગર છે તે ઓપ્શન ડી ચંબલ નદીમાં મુખ્યત્વે જોવા મળે છે. ચાલો તો પ્રશ્ન નંબર 26 જોઈશું. નીચેના પૈકી કયો ગેસ છે કે જે ચોખાના ઉત્પાદન દરમિયાન ખેતરમાંથી ઉત્સર્જન થાય છે અને વૈશ્વિક તાપમાનમાં વધારા માટે જવાબદાર છે? તો મિત્રો એ ગેસ છે ઓપ્શન સી મિથેન ગેસ. ચાલો પ્રશ્ન નંબર 27 જોઈશું. તાજેતરમાં રાયમોના અને દેહિંગ પટકાય એમ બે નેશનલ પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યા છે? તો આ બંને નેશનલ પાર્ક ઓપ્શન બી અસમ રાજ્યમાં બનાવવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 28 જોઈશું. તાજેતરમાં આંકડા અને અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્રોસ વેલ્યુ આઉટપુટ રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યએ કયા ઉત્પાદનમાં સતત વૃદ્ધિ કરી છે? તો ગુજરાત રાજ્યએ ઓપ્શન બી રેસાના ઉત્પાદનમાં સતત વૃદ્ધિ કરી છે. ચાલો પ્રશ્ન નંબર 29 જોઈશું. તાજેતરમાં ભારતમાં લેડ ધાતુ આધારિત પોઈઝનિંગની સમજણ અને તેના નિવારણ પર કઈ સંસ્થા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું? તો એ સંસ્થા હતી ઓપ્શન એ ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્યોર અર્થ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા દ્વારા તેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો તો પ્રશ્ન નંબર 30 જોઈશું. લેડ પોઈઝનિંગ પર કઈ સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટનું આ સેમિનારમાં તારણ કાઢવામાં આવ્યું હતું? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી નીતિ આયોગ અને CSIR. ચાલો પ્રશ્ન નંબર 31 જોઈશું. તાજેતરમાં ગ્રીન ફિન્સ હબની શરૂઆત કયા સંગઠન દ્વારા કરવામાં આવી છે? તો તાજેતરમાં જે આ ગ્રીન ફિન્સ હબની શરૂઆત કરવામાં આવી છે તે ઓપ્શન બી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અને ચેરિટી રીફ વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. ચાલો તો પ્રશ્ન નંબર 32 જોઈશું. ગ્રીન ફિન્સ હબ પ્લેટફોર્મ ટકાઉ દરિયાઈ પ્રવાસન માટે કેટલા પ્રકારની મેમ્બરશીપ પ્રદાન કરશે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી બે પ્રકારની મેમ્બરશીપ આપવામાં આવશે. પ્રશ્ન નંબર 33 જોઈશું. નીચે પૈકી કયું અથવા કયા મિશનનો જળવાયુ પરિવર્તન પરના રાષ્ટ્રીય મિશનમાં સમાવેશ થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. રાષ્ટ્રીય સૌર મિશન, રાષ્ટ્રીય જળ મિશન અને રાષ્ટ્રીય હરિત મિશન આ ત્રણેયનો સમાવેશ થશે. ચાલો પ્રશ્ન નંબર 34 જોઈશું. નીચે આપેલા જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી? તો ઓપ્શન બી પેન્ચ
ટાઈગર રિઝર્વ તમિલનાડુ આ જોડકું ખોટું છે, જ્યારે જીમ કાર્બેટ ઉત્તરાખંડ, કાના મધ્યપ્રદેશ અને રણથંભોર રાજસ્થાન આ ત્રણે ત્રણ જોડકા સાચા છે. ચાલો પ્રશ્ન નંબર 35 જોઈશું. નીચેનામાંથી કયો ખંડ એ સૌથી ઓછો ભૂમિભાગ ધરાવે છે? તો એ ખંડ છે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા, જે સૌથી ઓછો ભૂમિભાગ ધરાવતો ખંડ છે. ચાલો પ્રશ્ન નંબર 36 જોઈશું. નીચેનામાંથી કઈ વનસ્પતિનું ઝાડ પ્રદૂષણ અટકાવે છે અને તેના અવાજનું પ્રદૂષણ પણ અટકાવે છે? તો એ ઝાડ છે ઓપ્શન બી આંબલી, જે પ્રદૂષણ અટકાવે છે અને અવાજનું પ્રદૂષણ પણ અટકાવે છે. ચાલો પ્રશ્ન નંબર 37 જોઈશું. કાંચનજંઘા જૈવ આરક્ષિત ક્ષેત્ર નીચેના પૈકી કયા રાજ્યમાં આવેલું છે? તો જે આ કાંચનજંઘા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તે ઓપ્શન સી સિક્કિમ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 38. વેલોડ પક્ષી અભયારણ્ય રામસર સાઇટ નીચેના પૈકી કયા રાજ્યમાં આવેલ છે? તો જે આ વેલોડ પક્ષી અભયારણ્ય રામસર સાઇટ છે તે ઓપ્શન બી તમિલનાડુ રાજ્યમાં આવેલ છે. ચાલો પ્રશ્ન નંબર 39. નીચેના પૈકી કઈ વનસ્પતિની છાલ મસાને મટાડવા અને તેના પાનનો ઉપયોગ સોજાને દૂર કરવા માટે થાય છે? તો આનો જવાબ આવશે ઓપ્શન બી કરંજ. પ્રશ્ન નંબર 40 જોઈશું. ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કાર નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે? તો જે આ ચેમ્પિયન ઓફ ધ અર્થ નામનો જે પુરસ્કાર છે તે કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ યુએનઈપી. આ યુએનઈપી જે સંસ્થા છે તેના દ્વારા આ ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કાર આપવામાં આવે છે. ચાલો તો પ્રશ્ન નંબર 41 જોઈશું. તાજેતરમાં વન સંરક્ષણ નિયમો 2022 કયા મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા. ચાલો પ્રશ્ન નંબર 42 જોઈશું. વન સંરક્ષણ નિયમો 2022 અંતર્ગત કેટલી સમિતિ રચવાની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ 3 સમિતિ રચવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ચાલો પ્રશ્ન નંબર 43 જોઈશું. વન સંરક્ષણ નિયમો 2022 કયા અધિનિયમ હેઠળ સૂચિત કરવામાં આવેલા છે? તો આનો જવાબ આવશે ઓપ્શન સી વન સંરક્ષણ અધિનિયમ 1980 હેઠળ. ચાલો પ્રશ્ન નંબર 44 જોઈશું. વન સંરક્ષણ નિયમો 2022 અંતર્ગત રચવામાં આવનાર 3 સમિતિઓના નામ જણાવો. તો આ 3 સમિતિના નામ છે ઓપ્શન સી સલાહકાર સમિતિ, પ્રાદેશિક અધિકાર પ્રાપ્ત સમિતિ અને પ્રોજેક્ટ સ્ક્રીનિંગ સમિતિ. આ 3 સમિતિની રચના કરવામાં આવેલી છે. ચાલો પ્રશ્ન નંબર 45 જોઈશું. સલાહકાર સમિતિની દર મહિને ઓછામાં ઓછી કેટલી બેઠક યોજવામાં આવશે? તો જે સલાહકાર સમિતિ છે તેની દર મહિને ઓછામાં ઓછી 1 બેઠક યોજવામાં આવશે. ચાલો પ્રશ્ન નંબર 46 જોઈશું. સાયલેન્ટ વેલી કયા વર્ષે નેશનલ પાર્ક તરીકે માન્યતા મળી હતી? તો સાયલેન્ટ વેલીને ઓપ્શન ડી 1985માં નેશનલ પાર્ક તરીકે માન્યતા આપવામાં આવી હતી. ચાલો પ્રશ્ન નંબર 47 જોઈશું. ભારતમાં સૌથી વધુ વાઘ કયા રાજ્યમાં જોવા મળે છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી ગુજરાત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ભારતમાં સૌથી વધુ વાઘ કયા રાજ્યમાં જોવા મળે છે? મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ કે પછી ગુજરાત? તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ. અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ચાલો તો પ્રશ્ન નંબર 48 જોઈશું. વિશ્વ સંરક્ષણ કોંગ્રેસનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો જે વિશ્વ સંરક્ષણ કોંગ્રેસ છે તેનું આયોજન ઓપ્શન સી આયુસીએન નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ચાલો તો પ્રશ્ન નંબર 49 જોઈશું. મીઠી આવળનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો મીઠી આવળનો ઉપયોગ ઓપ્શન ડી પેટના આફરો દૂર કરવા, કરમિયા દૂર કરવા અને આંબળને દૂર કરવા, આ ત્રણેય માટે મીઠી આવળનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તો પ્રશ્ન નંબર 50 જોઈશું. રેડ ડેટા બુક લિસ્ટ કઈ બાબતને સંદર્ભિત કરે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી સંકટગ્રસ્ત વિલુપ્ત પ્રાય પ્રજાતિઓ તેમજ વિલુપ્ત પ્રજાતિઓની સૂચિને આ રેડ ડેટા બુક લિસ્ટ સંદર્ભિત કરે છે. તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના 50 જેટલા એમસીક્યુ.
તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. તો વિડીયોને એક લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, અને મિત્રો વિડીયોને વધુથી વધુ શેર જરૂરથી કરજો.